વેલકમ ટુ એસએલ ઓનલાઈન. સો આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરી રહ્યા છે ગણિતનો, જે ઓકે, જે છે કેલેન્ડર. તમે જોયું હશે કે ભાઈ દરેક એક્ઝામ ની અંદર કેલેન્ડરના ક્વેશ્ચન તો અવારનવાર આવતા હોય છે. લાસ્ટ જીપીએસસી બી બે ક્વેશ્ચન કેલેન્ડરના પૂછ્યા હતા, અને આપણે ક્લાસ થ્રી ની બધી એક્ઝામમાં બી કેલેન્ડરના ક્વેશ્ચન આવે છે. સો હવે આપણે ચાલુ કરીએ છીએ. તમે કઈ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય, તમને પેલા ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે, પહેલો કે ડાયરેક્ટ તમને તારીખ આપી હશે, બરાબર છે, કે ભાઈ આ રીતનું હશે કે 15 ઓગસ્ટ 1947. તો આ દિવસે કયો વાર હશે, આવો કોઈ ડાયરેક્ટ તારીખ આપીને વાત કરી હશે? કાં તો એવો ક્વેશ્ચન પૂછાય છે, જેમ કે લાસ્ટ જીપીએસસી માં પૂછ્યો હતો એ લોકોએ કે ભાઈ રવિવાર છે, ઓકે, કોઈ બી સામાન્ય વર્ષનો પહેલો દિવસ જે હતો એ રવિવાર હતો, તો આ રવિવાર કુલ એ વર્ષમાં કેટલી વખત આવશે? સો એક આવો ક્વેશ્ચન પૂછાઈ છે. પછી સામાન્ય વર્ષની જગ્યાએ ધારો કે અહીંયા લીપ વર્ષ બી લખી દે, કોઈ બી લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર હતો તો એ વર્ષમાં રવિવાર કેટલા દિવસ વખત આવશે? ઓકે, આવા ક્વેશ્ચન આવી જતા હોય છે. સો હવે આપણે, અને ભાઈ બીજા કેવા ક્વેશ્ચન આવે છે કે ભાઈ કોઈ તમને તારીખ આપી દેશે કે 3 ડિસેમ્બર 1997 ના દિવસે સોમવાર હતો, તો એ જ વખત આપણે જોઈએ કે ભાઈ 4 ફેબ 1998 ના દિવસે કયો વાર હશે. તમામ આ ક્વેશ્ચન લોકો પૂછતા હોય છે. ઓકે, સો તમે આ વિડીયો શાંતિ જોઈ લેજો, ઓકે, અને આનું રિપીટેશન કરતા રહેજો, જેથી તમને શું આનું આવી જશે. અને બહુ સારી ગ્રીપ છે, તમને એકવાર આને 5Q કરતા તો તમે એક્ઝામ લીધા અને તમને પેન પડવાની બી જરૂર નહીં પડે, બરાબર છે. સો આપણે એને જોઈએ કે કયા કયા રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. તો હવે તમને જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે, તો આન્સર શું આવશે? 52 અઠવાડિયા હોય, બરાબર છે. આપણે પહેલો નોટ નંબર 1 કે એક વર્ષમાં 52 વીક હોય છે, તો કેટલા આવશે? 52. ઓકે, હવે 52 આયા, પરંતુ એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો 7 દિવસ હોય, તો 52 × 7 કેટલા થઈ જાય? 364. પણ આપણે સામાન્ય વર્ષ જે હોય છે એમાં કેટલા દિવસ હોય છે? તો 365 હોય છે. અને જોશો તો લીપ વર્ષ હશે, ઓકે, તેમાં કેટલા દિવસ હશે? તો 366. પણ આપણે 52 અઠવાડિયાના ગણતરીમાં લઈએ તો શું આવે છે? 364 આવે છે. તો આ શું કહેવા માંગે છે? જેમ કે જો પહેલો દિવસ આપણે જોયો હતો કે ભાઈ રવિવાર હતો, પહેલા અઠવાડિયામાં રવિવાર આવશે, એટલે એનો મતલબ શું થશે કે ભાઈ 52 વખત રવિવાર આવ્યો હશે એક વર્ષમાં. 52 વખત પૂરું થઈ ગયું, એટલે 364 દિવસ પૂરા થઈ ગયા, બરાબર છે. તો 365મો દિવસ જે આવશે કયો વાર આવશે? તો ફરી વખત રવિવાર જ આવી જશે. આ શું હતા? અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર હતો, એનો મતલબ કે 52 વખત રવિવાર રિપીટ થશે. જે 364મો દિવસ હશે કયો આવશે? તો રવિવારની આગળનો દિવસ, એટલે કે ભાઈ શનિવાર. તો રવિવાર જે છે 365મો દિવસ આવી જશે, એનો મતલબ શું થશે કે ભાઈ પહેલો દિવસ જો કોઈ સામાન્ય વર્ષમાં રવિવાર હોય તો એના આખા વર્ષ દરમિયાન રવિવાર કેટલી વખત આવશે? તો 52 વખત વત્તા 1 એટલે 53 વખત રવિવાર આવશે. જીપીએસસી 2017 નો ક્વેશ્ચન હતો, બરાબર છે. હવે ધારો કે એવો ક્વેશ્ચન પૂછાઈ જાય તમને કે ભાઈ લીપ વર્ષ છે, ઓકે, લીપ વર્ષ છે, તો લીપ વર્ષનો જે પહેલો દિવસ છે એ રવિવાર છે, ઓકે, લીપ વર્ષનો. તો એવું પૂછાય કે તો પછી વર્ષ દરમિયાન સોમવાર કેટલી વખત આવશે? ઓકે, આવો ક્વેશ્ચન આવી ગયો. રવિવારની એક આગળનો દિવસ સોમવાર લઈ લીધો, પૂછ્યું શું છે? લીપ વર્ષનું પૂછ્યું છે. તમે જુઓ, સામાન્ય વર્ષ જે છે એમાં રવિવાર સિવાયના બાકીના બધા જ દિવસ 52 વખત જ આવશે. રવિવાર એક એવો દિવસ છે જે 53 વખત આવશે, ઓકે, રવિવાર જ એવો. કેમ કે આ 364 ને પૂરા થઈ જતા, વત્તા એક જ રવિવાર એવો હતો જેમણે ઉમેરીને આપણે 365 કરતા હતા. રવિવાર 53 વખત આવશે, બાકી બધા દિવસો 52 વખત જ આવશે. હવે લીપ વર્ષ છે, તમે જુઓ કે લીપ વર્ષ માત્ર કેટલા દિવસ હોય છે? તો 366 દિવસ હોય છે, એટલે આની અંદર આપણે 2 દિવસ ઉમેરવા પડશે, બરાબર છે. તો 364 એટલે કે પહેલો દિવસ રવિવાર હતો, એટલે છેલ્લો દિવસ એનો તમે શનિવારે પૂરો કરો. 364મો દિવસ શનિવાર આવી ગયો, તો 365મો દિવસ કયો આવશે? તો રવિવાર. રવિવાર જે છે કયો દિવસ આવ્યો? 365મો.
બરાબર, એટલે એ કેટલી વખત આવ્યો હશે? 53 વખત, કેમ કે આગળના બધે બધા 52 વખત તો આવી ગયા છે, તો આ રિપીટ થયો એટલે આનો એક્સ્ટ્રા માં લઈ ગયો, 53 વખત આવશે. જ્યાં સોમવાર છે, સોમવાર એના પછી આવે છે, તો સોમવાર 366મો દિવસ આવવાનો, તો સોમવાર 52 વખત તો આવી જ ગયો છે, પ્લસ એ બી એક્સ્ટ્રા એક દિવસ એડ થાય છે, એટલે એ બી 53 આવશે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ વર્ષ નોર્મલ ઇયર હોય એનો પહેલો દિવસ જે હોય એ છેલ્લો દિવસ રહેશે, અને 53 વખત આવશે. લીપ ઇયર હશે તો લીપ ઇયર નો જે પહેલો દિવસ હશે એ છેલ્લો દિવસ નહીં હોય, પણ એના પછીનો દિવસ જે હશે છેલ્લો દિવસ હશે. ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભાઈ 1 જાન્યુઆરી, કોઈ સામાન્ય વર્ષ આપણે લઈએ, આપણે 2018 નું લઈ લઈએ, ઓકે, જેમ કે 1 જાન્યુઆરી 2018 ના દિવસે સોમવાર હતો, 31 ડિસેમ્બર 2018 ના દિવસે કયો વાર હશે? તમે જોશો કે ભાઈ આ સોમવાર છે, તો સોમવાર 52 વખત રિપીટ થશે, અને એની સાથે આખું અઠવાડિયું બી 52 વખત રિપીટ થવાનું. એક દિવસ એવો હશે જે બાકી રહી જશે, જ્યાં 364મો દિવસ જે છે એ રવિવાર આવતો હશે, તો છેલ્લો દિવસ કયો આવશે? સોમવારે જ આવશે. ઓકે, આ વસ્તુ તમે યાદ રાખો. ધારો કે આવો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ જાય કે કોઈ બી સામાન્ય વર્ષનો પહેલો દિવસ આ હોય તેનો છેલ્લો દિવસ કયો હોય શકે? તો એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. હવે ધારો કે આપણે લીપ વર્ષ લઈએ, તો કે ભાઈ 1 જાન્યુઆરી 2012, તો 1 જાન્યુઆરી 2012 આ લીપ ઇયર છે, તો આનો પહેલો દિવસ સોમવાર હતો, તો આનો જે 31 ડિસેમ્બર 2012 ના દિવસે કયો વાર આવશે? તો એ આવશે મંગળવાર. ઓકે, સો આ કેમનું થયું કે તમે જુઓ કે 366 દિવસ આમાં આવશે આ દિવસ આ વખતમાં. ઓકે, જે સોમવાર હતો, જે આની અગાઉ વાળો જે સોમવાર હશે એ કયા દિવસમાં આવવાનો? તો 365મા દિવસમાં આવવાનો, અને આ મંગળવાર જે છે એ 366મા દિવસમાં આવશે. એટલે આ વસ્તુ યાદ રાખવાની એક નોર્મલ કે ભાઈ આ એક રૂલ તરીકે યાદ રાખી લો તમે. આ રૂલ નંબર 1 તમને યાદ રહી ગયો, આ રૂલ નંબર 2 યાદ રાખી લો આ રીતે કે ભાઈ કોઈ બી સામાન્ય વર્ષ હોય એનો જે પહેલો દિવસ હોય એ જ એનો છેલ્લો દિવસ બી હોય. એ જ રીતે ધારો કે કોઈ બી લીપ ઇયર છે, લીપ વર્ષ છે, તેનો જે પહેલો દિવસ હોય એ એનો છેલ્લો દિવસ નથી હોતો, પણ એનો જે છેલ્લો દિવસ છે શું હોય છે? કે એના પછીનો દિવસ હોય છે. ઓકે, આપણે ભાઈ લોજિકલ મેથડ થી સમજાય, એમાં કોઈ ટ્રીક નથી, બરાબર છે. તમે જો લોજિકલી સમજી જશો કે ભાઈ આ 364 દિવસ હોય છે તો 65મો દિવસ આ જ આવવાનો અને 66મો દિવસ આ જ આવવાનો. ઓકે, સો એક આપણે એક આ બેઝિક રૂલ જે હતો, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ ક્વેશ્ચન પૂછાય જાય એટલાને મૂક્યો છે. તો આ વસ્તુ તમને એક રૂલ પૂરો થઈ છે. હવે જે આપણે તારીખ નીકાળવાનું છે, ઓકે, કે તારીખ આપેલી હોય છે એના વાર કઈ રીતે કાઢવાના છે એ આપણે જોઈ લઈએ, બરાબર છે. આ તમે જોઈ લેજો. ઓકે, તમને આવા શું છે કે થોડુંક સ્પીડમાં લઈએ છીએ, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે આનો, એટલે તમે સ્ટોપ કરી કરીને જોઈ લેજો અને પછી એને આગળ જવા દેજો. ઓકે, આપણે આને ચાલુ કરી દઈએ. પછી એક બીજો એક નિયમ એવો આવે છે કે જેમ કે એવું પૂછશે કે ભાઈ કયો મહિનો જાન્યુઆરી જે છે, જાન્યુઆરી નું કોઈ કેલેન્ડરમાં રિપીટેશન થતું હોય, તો આ જ મહિનાની બીજો કયો એવો મહિનો હશે જે સેમ ટુ સેમ તારીખો બતાવશે. ઓકે, સો આના માટે બી એક સારી ટ્રીક છે. તમે જુઓ કે પહેલા તમને કોઈ વસ્તુ આપણે પહેલા મહિના લખી નાખીએ. ઓકે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, બરાબર. તો 12 મહિના થઈ ગયા તમારા. હવે તમે જુઓ કે 12 મહિના થાય છે, તો 12 નો જે સ્ક્વેર હોય છે, 12 નો વર્ગ, ઓકે, એ શું હોય છે? 12 નો સ્ક્વેર શું થશે? તો 144, બરાબર. પછી આપણે જોઈએ કે 5 નો સ્ક્વેર શું થશે? તો 025 થશે, બરાબર. 025 આપણે લખી શકીએ. પછી 6 નો સ્ક્વેર શું થશે? તો 036 થશે, બરાબર છે. અને પછી આજે 144 આવે, આપણે આમાં બે ઉમેરી દઈશું એટલે નવી સંખ્યા મળશે આપણને 146.
ઓકે, સો આ ક્રમ તમે યાદ રાખો, 144, 025, 036 અને આમાં બે ઉમેર દીધા એટલે 146. આ એકદમ ઈઝી છે, ઓકે, સિંગલ ટાઈમમાં તમને યાદ રહી જશે. આ તમે આને જસ્ટ ખાલી એક વાર નોટ ડાઉન કરી એક બે વખત રિપીટ કરી લેજો, તમને યાદ રહી જશે. તો જો આપણે શું હતું, ક્રમ અહીંયા લખ્યા 144, 025, 036 અને 146, બરાબર છે? તો આ શું થઈ ગયો, આ કોડ શેનો થઈ ગયો, તો સામાન્ય વર્ષનો, આ સામાન્ય વર્ષનો કોડ છે. હવે ધારો કે તમને એવું પૂછી લે કે લીપ વર્ષનો કોડ, તો લીપ વર્ષમાં તમારે શું લેવાનું છે, તો જાન્યુઆરી ને ફેબ્રુઆરી જ લેવાના છે, બાકી તો બધું ઇઝ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો લીપ વર્ષમાં શું આવશે, તો આમાંથી એક માઇનસ કરી નાખો, કેટલું આવશે, 0, અને ફેબ્રુઆરી માંથી એક માઇનસ કરી નાખો તો આવશે 3, બરાબર? સો ખાલી આ બે નો એક ડિફરન્સ આવે છે, બાકી બધું એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ જ રહેશે. હવે ધારો કે તમને હું એવું પૂછી લઉં કે ભાઈ જાન્યુઆરી જે છે એ કયા મહિનો જે છે, કે જાન્યુઆરી નું કેલેન્ડર એ કયા મહિનામાં બીજા બીજો એવો મહિનો કે જે રિપીટ થશે. તમે જો અહીંયા એક હતું સામાન્ય વર્ષમાં જાન્યુઆરીમાં એક છે, તો એક બીજા કઈ જગ્યાએ છે, તો અહીંયા છે, ઓકે, ઓક્ટોબરમાં એક છે. તો આ એક એટલે જાન્યુઆરી અને ઓક્ટોબર આ બે મહિના એવા છે જેનું કેલેન્ડર રિપીટ થયા કરશે. એના પછી એવું પૂછે છે કે ભાઈ ફેબ્રુઆરી સામાન્ય વર્ષે ફેબ્રુઆરી કયા કયા મહિનાની અંદર સેમ આવશે. તો તમે જુઓ કે ફેબ્રુઆરીમાં 4 આવે છે, માર્ચમાં 4 આવે છે અને નવેમ્બરમાં 4 આવે છે. તો આ 3 મહિના એવા છે જે એકબીજાનું કેલેન્ડર રિપીટ કરશે, બરાબર? જેમ કે આમાં જે દિવસે જે વાર હોય એ જ દિવસે આમાં બી એ વાર હશે, પેલામાં બી એ જ દિવસે એ વાર હશે. હવે આપણે આવીએ કે એપ્રિલ, તો એપ્રિલમાં એવો કયો મહિનો છે કે જેનો રિપીટ કરશે. તો આપણે એપ્રિલ તમે જોઈએ તો એપ્રિલમાં અહીંયા 0 છે, તો બીજો 0 કઈ જગ્યાએ છે, તો જુલાઈમાં 0 છે. તો આ બે મહિના સેમ રહેશે. હવે પછી જોઈએ કે શેમાં આવે છે, સપ્ટેમ્બર અને ડિસેમ્બર, એક આ સપ્ટેમ્બર છે અને ડિસેમ્બર, બે નો જે નંબર છે એ 6 છે. તો આ બે મહિના સેમ રહેશે, બાકી અંદર એવું કઈ સેમ રહેતું નથી. આ સામાન્ય વર્ષની વાત થઈ. હવે આપણે આવી જઈએ લીપ વર્ષમાં, બરાબર? કે લીપ વર્ષમાં કયા કયા મહિના સેમ રહેશે, તો આ જ જોવાનું. તો કે ભાઈ 0 એક અહીંયા છે એટલે આ, એપ્રિલમાં 0 છે એટલે એક આ, જુલાઈમાં 0 છે એટલે એક આ. તો આ 3 મહિના અહીંયા સેમ રહેશે લીપ વર્ષમાં, બરાબર છે? પછી લીપ વર્ષમાં ફેબ્રુઆરી કયા કયા મહિનામાં આવશે, તો ફેબ્રુઆરી એટલે કે ભાઈ આ ફેબ્રુઆરીમાં 3 છે, ઓગસ્ટમાં 3 છે, એટલે લીપ વર્ષ ફેબ્રુઆરી અને ઓગસ્ટ સેમ રહેશે. આ બહુ જ ઈઝી વસ્તુ છે, તમે એક્ઝામ ની અંદર બી જસ્ટ ખાલી આવો ક્વેશ્ચન આવે તમને આ ક્રમ જ યાદ રાખવામાં આવી ઈઝી છે. 144, 025, 036 અને 146, ઓકે? સો એક આ વસ્તુ છે, બરાબર? તમે આ કઈ રીતે આ રૂલ નંબર 3 આપણે કર્યો કે ભાઈ કયા મહિના કયાને બરાબર હોય છે, બરાબર? તો એક પૂરો થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ માં જોઈશું કે ભાઈ તમે કોઈ બી દિવસ કેમનો બહાર પાડી શકો, કે તારીખ આપેલી હોય અને એને તમને શોધવું હોય, તો બસ આ ટ્રીક છે, આની ઉપરથી તમે એને કરી શકશો, બરાબર? તો આપણે નાનું કરી લખી નાખીએ થોડું પેલા, ખ્યાલ આવે. સામાન્ય વર્ષમાં શું આપણે ટ્રીક યુઝ કરી હતી, તો 144, 025, 036, 146. લીપ વર્ષમાં કઈ ટ્રીક આવશે, તો 0, 3, 4, 025, 036, 146, બરાબર ને? તો આપણે પહેલો જ આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધો તે જ લઈએ કે ભાઈ 15 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હતો, બરાબર? તો જે 1700 છે લીપ વર્ષ પછીનો જે કોડ છે એ શું આવશે, તો 4. 1800 જે છે 4 પછી 2, ઓકે. 1900 જે છે 4 માઇનસ 2 2, 2 માઇનસ 2 0, અને પછી જે લીપ વર્ષ આવશે એટલે કે 2000, તેનો કેટલા આવી જશે, તો માઇનસ 1. તો આ એક કોડ યાદ રાખી લેજો તમે, બરાબર છે? કે 1700 થી શરૂ થયું હતું, 2000 પૂરું થયું, હવે પાછું 2100 આવશે,
તો શું આવશે? આ માઇનસ એક આવી ગયો એટલે પાછું અહીંયા ચાર ચાલુ થશે. બાવીસો આવશે તો બે ચાલુ થશે, ત્રેવીસો આવશે તો ઝીરો આવશે, ચોવીસો આવશે તો પાછો માઇનસ એક આવી જશે. આ એક વર્ષનો કોડ છે. ઓકે, ચાર બે ઝીરો માઇનસ એક. સો આ વસ્તુ તમને ખાલી યાદ રાખવાની છે. આ તો બહુ જરૂર તો નહીં પડે, કદાચ આ તો શું કે ભાઈ તમને 2000 વાળો ક્વેશ્ચન પૂછે જાય કે 2018 કે 2002 માં શું હતું તો તમને ખબર હોવી જોઈએ. તો આપણે 1900 માં ઝીરો આવે છે આ યાદ રાખી લો, અને 2000 માં માઇનસ એક આવે છે. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ છે, આટલું ખાલી યાદ રાખી લેજો. હવે તમે જો આપણે આમાં કરીએ તો 15 ઓગસ્ટ 1947, તો આ જે પહેલા અહીંયાથી ડાયરેક્ટ તમે કરો કે 15 જે છે 15/7, 15 × 7 = 14 વધી 1, એટલે આપણે દરેક ની અંદર રિમાઇન્ડર લેવાના. જયારે બી તમે 7 મૂકો ને તો નીચે વાળો રિમાઇન્ડર જ લેવાનો, 4 મૂકશો તો ઉપર વાળું લેવાનું. એ પછી આપણે આગળ જોઈએ. તો 7 આવ્યું તો આપણે હંમેશા નીચે વાળું લેવાનું. તો અહીંયા કેટલું આવ્યું? રિમાઇન્ડર 1 આવ્યું વત્તા ઓગસ્ટ. ઓગસ્ટ નો કોડ શું છે? તો 3 છે. હવે 19, તો 19 માં તમને ખબર છે કે 0 લેવાના હતા, એટલે આપણે 19 ને અહીંયાથી હટાવી દઈએ. ઓકે, એટલે 19 0 આવી ગયા. 47, તો 47 આપણે પહેલા 7 થી કરીશું. તો 7 × 6 = 42 વધી 5. 7 માં શું લેવાનું હતું? નીચેનું લેવાનું હતું, એટલે આપણે 5 લઈ લીધું. વત્તા 47 ને ફરી વખત આપણે 4 થી કરીશું. કેમ? કેમ કે આપણે લીપ વર્ષ બી શોધવા પડશે ને અંદર, કે કયા કયા લીપ વર્ષ અંદર આવી ગયા. તમે જો કે 400 કરશો તો 11 = 44 વધી 3, એટલે આપણે આને લેવા દેવા નથી. 3 ની 4 આવ્યું એટલે આપણે શું લઈશું? ઉપર નો લઈશું. 7 આવે એટલે નીચે જવાનું, 4 આવે એટલે ઉપર જવાનું, એટલે અહીંયા થઈ ગયું 11. ફરી વખત આ બધાના ભાગ્યામાં 7 મૂકી દેજો તમે. તો આ કેટલા આયા? 4, 11 અને 20. ઓકે, 16 × 4 = 20, તો 20/7 આવી ગયા. તો આની 7 આવે એટલે આપણે ક્યાં જઈશું? તો નીચે જઈશું. ઓકે, 20/7 = 14 અને આ 6, આ 6 આવી ગયા. હવે આપણે આ 6 ને આમ નામ તમે રાખો, હું તમને હવે દિવસના કોડ બતાવું છું કે દિવસનો કોડ ક્યાંથી આવશે. દિવસનો કોડ અહીંયા જોઈ લઈએ છે. તો આ 6 તો અહીંયા, આ જે હવે જો આ જે ટ્રીક છે, આમાં કેવું, તમે અલગ અલગ વિડીયો જોશો કાં તો બુક વાંચશો ને તો શું થશે કે જે કોડ આવશે એ સેમ ટુ સેમ રહેશે. સોરી, કોડ સેમ નહીં, જેના અલગ અલગ કોડ હશે, તો અલગ અલગ કોડ માટે એના દિવસના કોડ જે છે ને એ બી અલગ હશે. તમે જુઓ કે આપણે અહીંયા શરૂઆત જે છે ક્યાંથી કરવાની છે, આ કોડ માટે તો રવિવારથી કરવી પડશે. ઓકે, તો આપણે સાથે સાત દિવસ લખી નાખીએ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. થઈ ગયું આટલું. હવે જુઓ રવિવારનો કોડ તો 1, 2, 3, 4, 5, 6, 7 નહીં લઈએ પણ 0 લઈ લઈશું. ઓકે, કેમ કે રિપીટ થવાનું જ છે, કેમ કે રિપીટ 7 તમે લેશો તો અમે શું થાય? 7/7 એટલે 1 થઈ જશે પાછો, એટલે આમાં શું થશે કે રવિવાર જે છે એમાં તમે 1 લઈ લીધો. તમે જો 6 આયા છે તમારા, તો 6 આમાં કોડ જોવો તો 6 નો ક્યાં છે? તો શુક્રવાર છે. તો બસ એ દિવસ હતો શુક્રવાર. હવે આપણે બીજો બી એક એક્ઝામ્પલ આમાં જોઈ લઈએ. આપણે હાલ આવી લઈએ 3 ડિસેમ્બર 1993. ઓકે, તો આને આપણે એ દિવસે કયો વાર હતો એ જોવો હોય તો મેં તમને બતાવ, આપણે અહીંયા હવે આપણે ડાયરેક્ટ કરીશું. તો કે ભાઈ જો 7 ને આને તમે આને 7 થી આને ભાગાકાર કરશો. ઓકે, ભાગાકાર છે ને ડિવાઈડ કરશો. ઓકે, તો 7 0 આવશે ઉપર, 0 તો નીચે વધી કેટલા આવશે? 3. 7 માં આપણે નીચેના જ લેવાના હતા તો 3 આવી ગયું. ડિસેમ્બર નો કોડ શું છે? તો 6 છે, તો વત્તા 6 બરાબર. 19 તો 0 આવ્યું હતું, મેં તમને બતાવ્યું કે 19 હોય ત્યારે 0 લેવાનું. હવે આપણે 93 પર આવી ગયા તો 93 આવે છે તો અમે 7 થી ભાગાકાર કરીશું તો 13 × 7 = 91 વધશે કેટલા? 2. હવે આપણે આને 4 થી કરીશું તો 92 આપણે જયારે 93 ને 4 થી કરીશું તો કેટલા આવશે? તો 4 માં આપણે શું લેવાનું હતું? તો ઉપરનું લેવાનું હતું 23. તો આના ટોટલ કેટલું થશે? 23 × 25 = 31, 31 × 3 = 34, 34/7. તો આપણે આમાં કેટલા આવશે? વધશે કેટલા? તો 6 વધશે. નીચે રિમાઇન્ડર કેટલા આવશે? 6. તમે જો અહીંયા બતાવું તમને 34/7, તો 7 × 28 = 6,
તો છ આમાં બી છ આવ્યો ત્યાં છ નો ગોળ શું છે તો શુક્રવાર છે ઓકે સો આ થઈ ગયું એક એના પછી એક બીજો બી એક એક્ઝામ્પલ આપણે હવે 2000 ની સાલ લઈએ ઓકે ચલો આપણે આજની તારીખ જ લઈએ અરે તારીખ કઈ છે 14 તારીખ ઓકે 14 ઓગસ્ટ 2018 બરાબર છે તો હવે તમે જુઓ કે સાત જે છે 14 છે એ સાત થી આપણે ભાગીએ 7 × 14 કેટલા વધે છે 0 એટલે 0 તો એઝ ઇટ ઇઝ આપણે લઈ લઈએ અહીંયા ની લેવાનું છે ને કેમ કે 7 નો અંદર આપ્યો ઓગસ્ટ નો કોડ શું છે 3 છે બરાબર ને હવે મેં તમને બતાવ્યું હતું કે જયારે 2000 આવે તો 2000 નો આપણે કોડ શું લેવાનો હતો તો -1 લેવાનો હતો બરાબર ને આપણે -1 લઈ લઈશું કાં તો આવું ના બી લેવું હોય અહીંયા આવું ના લેવું હોય તો ખાલી યાદ રાખવાનું તમારે કે ભાઈ -1 લેવાનો છે અને 2000 ને એઝ ઇટ ઇઝ રાખવાનો જયારે દિવસ તમારો મળી જાય એમાંથી એક દિવસ પાછળ જતું રહેવું એ બી કરી શકાય તો આપણે અહીંયા -1 લઈ લઈએ બરાબર ને 18 છે તો 18 ને પેલા શું કરીશું આપણે 7 થી ભાગાકાર કરીશું 7 × 2 = 14 + 4 7 માં આપણે નીચે વાળો લેવાનો તો વધ્યા આપણે 4 લઈ લેવા હવે આવે છે 18 ને ફરી 4 થી ભાઈ ડિવાઈડ કરીશું તો 4 × 4 = 16 વધી 2 પણ આપણે 4 માં શું લેવાનું તો 4 ઉપર વાળો લેવાનો એટલે આમાંથી શું આવશે 4 તો 4 ને 4 કેટલા થયા 8 8 ને 3 11 11 - 1 10 10 / 7 તો વધશે કેટલા 3 વધશે 7 એકા 7 વધી 3 તો 3 નો જે દિવસ કોડ હશે એ કયો હશે તો એ છે મંગળવાર આવી ગયો આજનો મંગળવાર બરાબર છે સિમ્પલ ટ્રીક છે આ રહી તમે કોઈ ભી દિવસ ની ટ્રીક આ રીતે શોધી શકો છો પણ જ્યારે ફક્ત એટલું યાદ રાખજો કે આમાં કન્ફ્યુઝ ના થાય તમે જોયા કેટલા કેટલા વિદ્યાર્થી અત્યારે ક્લાસ ની અંદર ભણાયા છે કે એમાં કન્ફ્યુઝન તમારી ક્યાં થશે તરત ખ્યાલ આવી જાય કે તમે પહેલા શું કરીશું આપણે 4 થી જ્યારે ભી 7 થી તમે કોઈ વસ્તુને ભાગાકાર કરો તેનો નીચે વાળી સંખ્યા લઈ લેવાની 4 થી કરો તો ઉપર વાળી સંખ્યા લઈ લેવાની જ્યારે ભી 7 વાળું તમારે ડિવાઈડ કરતા હોય તો નીચે વાળી 4 માં આવે તો ઉપર વાળી ઓવરઓલ જયારે કરો ત્યારે ભી 7 થી ડિવાઈડ કરવાનું ઓકે આ ટ્રીક ખાલી મગજમાં તમે આને રિપીટેશન કરતા રહેજો કોઈ ભી સારી બુક લઈ લેવાની અને એમાંથી આના ક્વેશ્ચન સોલ્વ કરજો તમને આપોઆપ આના આન્સર મળતા જશે હવે આપણે આ શું હતો તો રોલ નંબર 4 આપણે રોલ નંબર 4 ભી આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છે બરાબર છે માસ્ટર ક્વેશ્ચન છે ઓકે તમને આમાંથી દરેક વસ્તુના મળી જશે હું તમને આના વધારે ભી એક્ઝામ્પલ કરાવું તો આમાં શું થશે વિડીયો બહુ લાંબો થઈ જશે બરાબર છે સો અહીંયા આપણે આને પૂરું કરીએ છે અને આના નેક્સ્ટ માં બીજો એક રોલ લઈએ ઓકે તો અહીંયા બીજો એક છે કે 4 જૂન 2018 ના દિવસે સોમવાર છે તો 25 ડિસેમ્બર 2018 ના દિવસે કયો વાર આવશે હવે તમે જો તમે એવું પૂછશો કે ભાઈ આ જે મેથડ છે આપણે આગળ જે મેથડ થી દિવસ શું લઈ લીધે આપણે આમાં શોધી શકીએ તો શોધી શકીએ પણ પ્રોબ્લેમ શું થશે કે 4 જૂન 2018 નો દિવસ સોમવાર છે એવું એ પેપર વાળાઓએ સાચું આપ્યું એની ગેરંટી તો કઈ છે નહીં આપણી જોડે બરાબર ધારો કે ચલો એ દિવસ મંગળવાર આવતો એ લોકો સોમવાર લખી દીધો તમે મેથડ યુઝ કરીને આન્સર લાવ્યા તો પછી એમાં કઈ શક્યતા રહેશે નહીં ને બરાબર તો આની બી એક બહુ ઇઝી ટ્રીક છે તમે જુઓ કે જયારે આવો ક્વેશ્ચન હોય તો તમારે શું કરવાનું જૂન મહિનો જોવાનો તો જૂન મહિનામાં કે મતલબ કે જૂન જે મહિનો છે એમાં કયા દિવસનો છે તો 30 આવે કે 31 આવે તો જોઈ લો કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન તો 30 દિવસ આવે છે તો આ જે છે 4 તો 30 જે છે -4 કરી દેવાનું તો કેટલા આવે છે 26 બરાબર છે જૂન પછી કયો આવશે જુલાઈ જુલાઈમાં કેટલા દિવસ આવશે આ જૂનની વાત થઈ ગઈ જુલાઈમાં કેટલા આવશે 31 ઓગસ્ટમાં કેટલા આવશે 31 સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર પણ ડિસેમ્બરમાં હવે શું કરવાનું છે તો 31 નહીં લેવાના પણ 25 દિવસ જ લેવાના છે આપણે ઓકે તો 25 દિવસ આપણે લઈ લઈએ વાઇફ થઈ ગયું હવે તમારે શું કરવાનું છે કે આ બધાનું ટોટલ નથી મારવાનું તમારે શું કરવાનું આને 7 થી ભાગાકાર કરો તમે તો 7 × 21 વધશે કેટલા 5 વધશે જે આપણે જોયું હતું કે ભાઈ 7 માં શું લેવાનું હોય તો નીચે વાળી લેવાનું રિમાઇન્ડર લેવાનું હોય તો વધી લઈ લઈએ આપણે 5
31 ને 7 થી ભાગાકાર કરો તો 7 6 28 વધશે કેટલા 3 એટલે 31 હોય ત્યારે 3 વધે ને 30 હોય ત્યારે 2 વધે 31 આવ્યા 3 30 આવ્યા 2 ફરી પછી અહીંયા 25 આવી ગયા તો 7 6 સોરી 7 તરી 21 21 ના 4 એટલે આ 4 આવી ગયા બરાબર તમે તમે આનું પ્લસ કરી નાખો હા તો આવું બી ના કરો તો તમે 7 7 બી કેન્સલ કરી શકો છો 7 થશે એટલે દિવસ એનો રહેશે જેમ કે જો 5 ને 2 7 એટલે કેન્સલ થઈ ગયું 4 ને 3 7 એટલે આ બી કેન્સલ થઈ ગયું 3 ને 3 6 6 ને 1 7 વધે કેટલો 1 એટલે આ સોમવાર છે તો અહીંયા શું આવી જશે મંગળવાર આવી જશે ઓકે આ ઇઝીલી બી તમે કરી શકો છો આને બરાબર છે ધારો કે એવું ના કરવા હોય તો તમને નથી ભાવતું તમે એને પ્લસ કરી નાખો તો જો કેટલા થશે 5 3 8 8 ને 3 11 11 ને 2 13 13 ને 3 14 14 ને 2 16 16 ને 4 20 ઓકે 6 ને 11 12 13 16 16 ને 2 18 ને 4 22 એટલે આનું જે એડિશન આવશે શું આવશે 22 આવશે તો 22 ને આપણે 7 થી ભાગાકાર કરીશું તો 21 વધી 1 તો આપણે 1 જે છે સોમવારમાં ઉમેરીશું તો સોમવારની અંદર પ્લસ 1 કરીશું શું આવી જશે મંગળવાર આવી જશે ઓકે સિમ્પલ છે ને તો એક આ વસ્તુ આ રીતે આનું બીજો બી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જે તમને ખ્યાલ આવી જાય આપણે કયો કરી રહ્યા છે તો રૂલ નંબર 6 કરી રહ્યા છે ઓકે રૂલ નંબર 6 ચાલે બીજો એક લઈએ આપણે કે 23 ફેબ્રુઆરી 2018 ના દિવસે શુક્રવાર છે ઓકે ફ્રાઈડે છે તો 5 ડિસેમ્બર 2018 ના દિવસે કયો વાર આવશે ઓકે સો આ થોડુંક લાંબુ થઈ જશે હવે તમે જુઓ કે આપણે 2018 એટલે કયો છે તો નોર્મલ નોર્મલ મહિનો છે ઓકે નોર્મલ યર છે તો ભાઈ લીપ યર છે અને આમાં કયો આવશે તો 28 દિવસ જ આવવાના તો 28 માઇનસ 23 કેટલા આવશે 5 હવે માર્ચ મહિનો 31 આવશે 31 માર્ચ પછી મે સોરી માર્ચ પછી એપ્રિલ પછી મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ના કેટલા દિવસ લેવા પડશે તો 5 દિવસ લેવા પડશે ઓકે આમાં ખ્યાલ આવી જશે ને હવે તમે આને 7 થી કરતા રહો તો આનું તો 7 થી તમે ભાગાકાર કરશો બરાબર તો રિમાઇન્ડર તો 5 થી 5 જ વધવાની આ 3 પછી આ 2 આ 3 આ 2 3 3 2 3 2 અને 5 ઓકે સો આ તમે 7 થી ભાગાકાર કરીને જે વધે છે એ આપણે અહીંયા મેં અહીં લખી નાખ્યું હવે શું કરવાનું તમે આ જ મેથડ યુઝ કરજો કે પ્લસ કરવામાં બહુ જફા થશે જેટલા 7 થાય એટલા કાપતા રહો 5 ને 2 7 એટલે કપાઈ ગયા આ 5 અને આ 2 પાછા કપાઈ ગયા પછી તમે જુઓ કે આ 3 3 6 આ 1 7 વધે છે અહીંયા 1 3 ને 3 6 અને 1 7 આ બી કપાઈ ગયો 3 ને 2 કેટલા આવ્યા 5 આવ્યા એટલે આપણે શું કરીશું શુક્રવાર જે છે એમાં 5 ઉમેરીશું ઓકે શુક્રવારમાં 5 ઉમેરો તો કે શનિવાર રવિવાર સોમવાર મંગળવાર અને બુધવાર ઓકે તો આપણો આન્સર અહીં આવી જાય અને પ્લસ કરીને કર્યો તો બી એવું થાય જો 5 ને 3 8 ને 2 સોરી 10 10 13 15 18 21 23 26 28 28 ના 33 33 ભાગ્યા તમે 7 કર્યા હોત તો કેટલા આવત 5 આવો ઓકે 28 ને બધી 5 તો વસ્તુ સેમ હતી પણ તમે આ રીતે કરશો તમારો ટાઈમ બચી જશે બરાબર સો આ વસ્તુ હતી ઓકે રૂલ નંબર 5 છે ને કયો તો 5 હતો ખબર નહીં જોઈ લેજો ઓકે જે હોય તો આપણે નેક્સ્ટ માં જઈશું આમાં કે નેક્સ્ટ માં બીજા કયા રીતના ક્વેશ્ચન આમાં પૂછાતા હોય ને બીજો એક ક્વેશ્ચન છે આમાં જેવા ક્વેશ્ચન આવે છે ઓકે નેક્સ્ટ રૂલ જે આવે એમાં છે 5 ફેબ્રુઆરી 2016 ના દિવસે મંગળવાર તો 2 ફેબ્રુઆરી આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો 2 ફેબ્રુઆરી 2032 ના વખતે કયો વાર આવશે બરાબર છે તો આમાં તમારે શું કરવાનું છે બહુ ઈઝી ટ્રીક છે આ રહી આ બે જે છે 2032
અને 2016 નો ડિફરન્સ લેવાનો પહેલા. તો ડિફરન્સ કેટલો આવશે? 16 ડિફરન્સ આવ્યો, બરાબર છે. 2016 થી 2032 ની વચ્ચે લીપ વર્ષ કેટલા આવશે? તો જો 2016 પોતે એક લીપ વર્ષ છે, 2 ફેબ્રુઆરી છે, એટલે લીપ વર્ષ પોતે ગણાશે, બરાબર, કેમ કે 28 તારીખ ને કવર કરી જશે, એટલે આપણે આને ગણવો પડશે. એટલે 1, પછી 2020 2, 2024 3, 2028 4, 2032 માં 2 ફેબ્રુઆરી સુધી દીધું છે, બરાબર. 2032 28 અને 29 દિવસ આયા નથી, એટલે આપણે એને નહીં ગણવાનો. જેની અંદર ફેબ્રુઆરીમાં 29 દિવસ કવર થઈ જાય, એ જ આપણો લીપ વર્ષમાં લેવાનો. એટલે 4 આવે ને, તો લીપ વર્ષની આપણા ડિફરન્સ આપણે લઈ લીધો. લીપ વર્ષની સંખ્યા કેટલી છે? 4. આ બે ને પ્લસ કરી નાખો, કેટલા આવશે? 20. 20 જે છે 7 થી ભાગી નાખો, બધી 6. મંગળવાર હતો તો આમાં 6 ઉમેરી દો, કેટલો આવી જશે? સોમવાર. ઓકે, સિમ્પલ છે. હજુ બી આપણે એક આમાં એક્ઝામ્પલ લઈએ, તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? આ બે નો ડિફરન્સ, જે વર્ષ આપે છે એના ડિફરન્સ. તો કેના ડિફરન્સ આવશે? ડિફરન્સ બરાબર 12 આવી ગયું. હવે 18 પછી નો લીપ વર્ષ કયું છે? તો 2020 એટલે 1, પછી 24 2 અને 28 3. એટલે આ સમયગાળા દરમિયાન 3 લીપ વર્ષ આવવાના. લીપ વર્ષ કેટલા છે? 3. આ બે ને પ્લસ કરી દો, ડિફરન્સ અને લીપ વર્ષ ની જે સંખ્યા આવી, તો કેટલા આવશે? 15 આવશે. ઓકે, તો 15 ને શું કરીશું આપણે? 7 થી ભાગી નાખીશું. 14 વધી 1. 1 જે છે શુક્રવાર માં ઉમેરી દો, શુક્રવાર ને કેટલા આવી જશે? શનિવાર. ઓકે, એ છે. સો ગાઈઝ, આટલું પૂરું થઈ જાય છે. ઓકે, આનાથી વિશેષ લાગતું નથી. કેલેન્ડર ની અંદર એવો ક્વેશ્ચન પૂછે, અને ધારો કે તમને એવું લાગતું હોય એવા ક્વેશ્ચન પૂછાય, તમે કોમેન્ટ બોક્સ ની અંદર લખી નાખજો, હું એને સોલ્વ કરાવી દઈશ, બરાબર છે. સો આને જોતા રહેજો. બીજો નેક્સ્ટ વિડીયો આપણે જો કદાચ મેળ પડશે તો તાલુકાનો મૂકવાની ચાન્સીસ છે, અને ઘડિયાળનો બી એક વિડીયો મૂકવાનો છે, બરાબર છે. તો મૂકી દઈશ, અને હાલ જીપીએસસી ની તૈયારી તમારા લોકોને ચાલતી જશે, બરાબર. જીપીએસસી માં ક્વેશ્ચન 100% પૂછાશે, કેલેન્ડર નો ક્વેશ્ચન આવશે. ગઈ વખતે 2 ક્વેશ્ચન આવ્યા હતા, અને 2 ક્વેશ્ચન ઘડિયાળ માંથી આવ્યા હતા. આ વખતે બી ક્વેશ્ચન પૂછાય જ છે કેલેન્ડર નો, કેમ કે એમાં એક અલગ ટોપિક છે આપણો, બરાબર છે. કેલેન્ડર અને ઘડિયાળ નો અને એજ રિલેશન, એ 3 વસ્તુ એક ટોપિક માં મૂક્યા છે, એટલે ક્વેશ્ચન પૂછાશે, બરાબર છે. તો તમે જોતા રહેજો, અને આ માટે પ્રોબ્લેમ આવે તો સ્ટોપ કરીને જોજો, તો બી કઈ ડિફિકલ્ટી આવતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તમને રિપ્લાય જરૂર મળશે. ઓકે, ચલો તો મળીએ છીએ. ગુડ બાય, બેસ્ટ ઓફ લક.